श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी वात करी जे। एक दिवस महाराज मुने कहू जे मंडल बांधो तरह हूँ कहीं भूलो नहीं। तो सामू जो कहू जे साधु तो पांच रखिए जेथी जीवन कल्याण थाय। एम कहीने कहवा मांड्या जे साधु तो दस रखिए, वीस रखिए, पचास रखिए, सौ रखिए, ने साधु तो बसे रखिए। पछी तो हूँ बोलो नहीं, पण अंते एम कहूँ ए वातनी दीर्घदर्शी ने खबर पड़े। आपणे तो कहीं जाणीए नहीं, स्वामी पोते कहे छे आपणे तो कहीं जाणीए नहीं, बधा आनंद ब्रह्मांड बधुं जाणे छे। अरे एक दिवस महाराजे मुने पूर्वाश्रम में हतो त्यां आवीने कहूं जे शू करो छो ने शू करवा आया छो ने ब्रह्मतेज तो सुकाई गयु छे एम कहीने देखाणा नहीं। ते दिवसथी जीवनुं कल्याण थाय तेमज करीए छे। अने एक दिवस महाराज ने चार प्रश्न पूछाव्या, तेमां एक तो ध्यान करवुं, बीजो आत्मापणे वर्तो, तीजो मादानी सेवा करवी, ने चौथो भगवाननी वातो करवी, ए चारेमां अधिक कोण छे ते कहो। एक तो ध्यान धरो, बीजो आत्मापणे वर्तो, तीजो मादानी सेवा करवी, चौथों भगवानी बातों कर, ये चारे में अधिक कौन छे ते कहो। पछी महाराज कहूँ जे वातो ज अधिक छे, ते दिवस में बातों करवा मांडी छे, ते रात दाड़ो सोपज पड़तो नथी, जेथी जीव भ्रमरूप थई जाय छे। एटले आपणे पण वातो ज करवानी छे, खाऊ पी तो पड़े बधुं, एनी ना नथी, पण मनमां राखवुं मारे वातो ज करी छे। एक जनने, बे जनने, पांच जनने वातो ज करी छे। सोपो स्वामी, स्वामी तो बहु मोटी वात करी, આપણે તો એવું કરી શકીએ નહીં, પણ ટૂંકમાં આપણે વાતો જ કરવાનું તાન રાખો કે વાતો કહીને વન ટુ વન સમૂહમાં જે સમૂહની વાતો હોય એ જાજી અડેની શ્રોતાને વક્તાને બે ખાલી જાય, પણ એ વન ટુ વન જે એકને એક એ વાતો અસર કરે, એ વાત કેમ કે જે એના મનમાં પ્રશ્ન હોય એનો ઉત્તર થાય, અને સમૂહમાં તો કોઈ ધ્યાન આપે નહીં અને કથા ચાલી જાય એવું થાય। એટલે વન ટુ વન વાત એમ સ્વામી કહ્યું, એક બે પાંચ જણ રાખીને વાતો જ કરી છે। શાસ્ત્રી મહારાજે પણ હવે નટવરલાલ શુકલ હતા જાડેશ્વરના, તે શાસ્ત્રી મહારાજે એમને બોચાસન રાખ્યા છ મહિના, અને સ્વામી ફરીને આવે તે ત્યાં જ હોય એટલે સ્વામી એમને વાતો કહી। એક જ જણ એક પણ એવી નિષ્ઠા કરાવી દીધી એટલે એક વન ટુ વન જે વાતો થાય એની અસર જુદી થાય। પછી મા જે કહ્યું જે વાતો જ અધિક છે, તે દિવસે વાતો કરવા માંડી છે, રાત દાડો સોંપો જ પડતો નથી, જેથી જીવ ભ્રમરૂપ થઈ જાય।
સોપો પડતો જ નથી, એટલે જમ્પ વળતો જ નથી, અવિરતપણે અખંડ ચાલુ રહે છે. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરીજે. કૃપાન સ્વામીનો એમ મત જે ગળામાં ઊની કોશ ગાલે એટલી પીડા થાય તો પણ ભગવાનની આજ્ઞા લોપી નહીં. આપણે ભગવાનની આજ્ઞા, એમાં જ સુખ છે, એમાં જ બધું છે, એમાં જ કલ્યાણ છે, એમાં જ મોક્ષ છે. એટલે જ બીજાની વાતો બરાબર છે સાંભળીએ, પણ આ તો જીવમાં ઘાલવા જોઈએ. એટલે સ્વામીએ વાતો કરીએ એટલે એમની આજ્ઞા લોપી નહીં. આજ્ઞામાં બધું આવી જાય, એમાં સાર આવી જાય, એ રીતે વર્તીએ તો સીધા અક્ષરધામ. બીજાની વાતો, બીજા લોકની વાતો, બીજા દેવલોક બધી વાતો થાય બરાબર છે, પણ અક્ષરધામની વાતો એ અક્ષરધામમાં જ પહોંચાડે તમને. એટલે મહારાજે આજ્ઞા કરી છે એમાં બધું આવી જાય છે. આજ્ઞામાં સુખ, અને આજ્ઞા બહાર ગમે એટલું સારું હોય, ગમે એટલું, પણ આજ્ઞાથી જે થાય એ બીજી રીતે ના થાય. કારણ કે મારે અધિક પણ નહીં, ઓછું પણ નહીં, મધિક મહારાજે વાતો કરી. એટલે મહારાજે એવી માપી જોખીને કરી છે વાતો, એટલે આજ્ઞામાં બધું આવી જાય. એટલે આજ્ઞા પાડીએ એટલે, અને કૃપાણ સુધી ક્યાં સુધી આજ્ઞા લોકો ગરામાં ઊનું કોષ નાખે. એક તો કોષ ઊની તો વાત જુદી છે, પણ એમને કોષ મોડામાં નાખે કેટલી પીડા થાય. પછી ગરમ ગરમ એટલું બધું કાઠું પડે તમને તો પણ આજ્ઞા લોપી નહીં. કૃપાન સ્વામીનો એમ મધ્ય ગળામાં ઊની કોષ ઘાલે એટલી પીડા થાય તો પણ ભગવાનની આજ્ઞા લોપી નહીં. એમાં બધું આવી જાય, માપી જોખીને મારે જે વાતો કરી હોય એટલે એમાં એથી અધિક કાંઈ રહેશે નહીં. ને વરી કૃપાન સ્વામી એમ કહેતા છે, સ્વપ્નનો ઉપવાસ તો પડે નહીં, ને જો પડે તો દેહ પડી જાય એવો પોતાનો ઠરાવ. હવે આ તો બ્રહ્મચર્ય વ્રત ક્યાં સુધી પાળવાની છે? એટલે આપણે તો બને એટલું પારું, એમાં એટલું ના પડાય તો મોરા પડવું નહીં. આપણે વ્રતધારી છીએ. ને જો દેહ પડી જાય એવો પોતાનો ઠરાવ, ને વિષયની બીક તો કેવી રહે છે, અલ્પ વચનમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડ્યો હોય એટલી બીક લાગે. એટલે આપણે આ બધું સાચું છે, કોઈ આડાવરી વાતો નથી, સીધા મહારાજને પમાડે એવી વાતો છે. અને બીજી વાતો તો જે હોય, પણ મારી આજ્ઞામાં બધું સાર આવી જાય છે. અલ્પવચનો ફેર પડે તો મહત્વચનો ફેર પડ્યો હોય એટલી બીક લાગે. તે મેં એક દિવસ નજરે દીઠું છે, એવા કૃપાન સ્વામી તે તો ગંગા જેવા. તે જેમ ગંગાનો પ્રવાહ ચાર ગાઉમાં ચાલુ જાય છે તે કોઈનો ઠાવે હટે નહીં. હવે ગંગા ચાર ગૌનો પટપોરો હોય, એનો પ્રવાહ જો હમણાં અમારા દેશમાં વરસાદ પડ્યો છે અહીંયા,
કેટલે ઠેકાણે ગોંડલમાં તો સતત વરસાદ કરે અને કચ્છનું ડેમ ભરાઈ ગયું, જે સૂકું વ્હાઈટ રણ, સફેદ રણ કહેવાય, ભાઈ એમાં પૂર આવ્યું એ બધું. તો જો હવે આટલામાં તો સ્વામીએ કહ્યું કે ચાર ગૌ પોરું પટ હોય, અને એમાં ચાર ગૌ અને એમાં પાણી કેટલું જોરદાર જતું હોય, એટલે સ્વામી કહ્યું કે જેમ ગંગાનો પ્રવાહ ચાર ગૌમાં ચાલી જાય છે તે કોઈનો હટાવે હટે નહીં, તેમ તેમની વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. કૃપાન સ્વામી આજ્ઞાની મૂર્તિ, અને એમને આજ્ઞા બહુ ખટકો જે આવી વાત કરી. તે એક દિવસ કૃપાન સ્વામી સમાધિ જોઈને સચ્ચિદાન સ્વામીએ કહ્યું છે, અમારે કૃપાન સ્વામીના જેવો હેત નહીં, ને એવા હેતવાળા તે તો ગંગા જેવા, અને ગોપાલ સ્વામી તે તો દરિયા જેવા, તે તો અનંત જીવને સુખિયા કરી નાખે તેવા હતા, એમ કહીને બોલ્યા છે. જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાલ સ્વામી હતા તેવા તો જણાણા જ નહીં, ને આ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ છે. સાધુ એટલે પોતાની વાત સ્વામી કરી. સ્વામી કરે શું, પોતાનું વાત કરે નહીં તો બીજા કોણ એમનાથી પર હોય તે કરે, એ તો સ્વામીનું. સ્વામી પોતે પોતાનું મહિમા કેવું પડે છે, ના છૂટકે. જ્યાં રઘુજી મહારાજ હતા જેવા ગોપાલ સ્વામી હતા તેવા તો જણાણ જ નહીં, ને આ જ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ છે. એટલે ગુણાદિત્યાનંદ સ્વામી પોતાની વાત કરે, ને આ જ સાધુ હશે એટલે ગુણાદિત્યાનંદ સ્વામી તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જશે. કેમ જે એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે. સંતો મળીને વાત કરી, જેમ મહારાજને સ્વામી સિદ્ધાંત, સ્વામી કહું કે મોટા સદગુરુ તો જાણે ને, સ્વામી કે શું ધૂર જાણે. તો મહારાજને સ્વામીનો સિદ્ધાંત એ તો રદગદ અભિપ્રાય, એ જે મય એના મય થયા હોય એને જ ખબર પડે. સહજાનંદ સ્વામી મહારાજની જય.